અત્યારે આપણે બેટ અને ઓખાની વચ્ચે સમુદ્રમાં છીએ અને સમુદ્રમાં આપણે એટલા માટે છીએ કે જે સિગ્નેચર બ્રિજ જ્યાંથી 2-2 વર્ષ પહેલાં જેનો પાયો પડ્યો હતો અને આનો પાયો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાખ્યો હતો, 1000 કરોડના ખર્ચે જે સિગ્નેચર બ્રિજનું નિર્માણ આપ જોઈ શકો છો કે આ નિર્માણ અત્યારે ચાલુ છે. અને જે આ સિગ્નેચર બ્રિજ જ્યારે બની જશે ત્યારે બેટ દ્વારકા જે આખા વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં જે યાત્રિકો જાય છે આ યાત્રિકો માટે એક અનેરું નજરાણું હશે. આ જે સિગ્નેચર બ્રિજ છે તેમાં આપ જોઈ શકો છો કે અલગ અલગ પિલર છે, વચ્ચે પિલર ઊભા કરેલા છે અને બંને બાજુ હજી જેટીનું કામ કાર્યરત છે. આ પિલર જ્યારે પૂરા થઈ જશે, એનું કામ પૂરું થઈ જશે, ત્યાર પછી તેના ઉપર પણ જે સિગ્નેચર બ્રિજ બનશે અને આ સિગ્નેચર બ્રિજ બન્યા પછી જે બેટ દ્વારકાનો જે મહત્ત્વ છે અથવા બેટ દ્વારકા જવા માટે હાલ બોટમાં જવું પડે છે તે પ્રશ્ન ઘણા અંશે સોલ્વ થઈ જશે. આ સિગ્નેચર બ્રિજનું કામ લગભગ શરૂ થયું ત્યારથી ખૂબ જ પ્રગતિથી ચાલે છે, પરંતુ હમણાં 2 મહિનાને જે કોરોનાનો મહામારીનો જે સમય હતો તે દરમિયાન આ બ્રિજનું કામ લગભગ બંધ હતું. અત્યારે પૂર્વવત બ્રિજનું કામ શરૂ થઈ ચૂક્યું છે અને આ જે સિગ્નેચર બ્રિજ જે કાર્બોરેટમ કંપની છે એમની પાસેથી જે દરિયા કિનારો છે અને સામે બેટ દ્વારકા અભયાઈ માના મંદિરની બાજુમાં નીકળે છે, તો આ જે સિગ્નેચર બ્રિજનું જે કામ પૂર્ણતાના આરે એમ ન કહી શકાય પણ લગભગ 50% કામ પૂરું થઈ ગયું છે. અને આ જે સિગ્નેચર બન્યા પછી બેટની અંદર રહેતા જે લોકો છે અથવા બેટની અંદર જે જમીન ધરાવતા લોકો છે અથવા જે મંદિરો છે, બેટની ખાસિયત એ છે કે બેટની અંદર હિન્દુ સનાતન ધર્મ હિન્દુ ધર્મના જે મુખ્ય તીર્થસ્થાનો આવેલા છે, ખાસ કરીને દ્વારકાધીશનું જગત મંદિર અને દ્વારકાધીશનું જેને ઘર કહેવામાં આવે છે, જેને રાજમહેલ કહેવામાં આવે છે, દ્વારકાધીશનું રાણીવાસ કહેવામાં આવે છે, આ તમામ જે બેટની અંદર છે. આ ઉપરાંત જે હનુમાનજી મહારાજ છે તે હનુમાનજી મહારાજ અને તેમના દીકરા મકરધ્વજ આ બેનો એક મંદિર છે હનુમાન દાંડી, આ હનુમાન દાંડી પણ બેટ દ્વારકામાં આવેલા છે. અને એનું મહત્ત્વ અને વિશેષતા એ છે કે માત્ર વિશ્વની અંદર એક જ બાપ દીકરાનું મંદિર છે અને તે બેટ દ્વારકામાં છે. આ ઉપરાંત જે પંજપ્યારે થઈ ગયા શીખ સંપ્રદાયમાં તેનું ગુરુદ્વાર પણ મોહકમસિંહજીનું ગુરુદ્વારા પણ બેટમાં આવેલું છે. જે કિરમાણી છે, હાજી કિરમાણી, જે પીરોલિયાની દરગાહ છે તે પણ બેટની અંદર આવેલી છે. તો અને આ ઉપરાંત નાના મોટા શિવ મંદિરો અને જે શંખો દ્વાર છે અથવા જે પણ ઐતિહાસિકની દ્રષ્ટિએ, ધાર્મિકની દ્રષ્ટિએ અને પ્રવાસનની દ્રષ્ટિએ બેટ ઘણું મહત્ત્વનું છે. અને એના લીધે આજે આપણા જે વડાપ્રધાન છે તેમણે આ બેટ દ્વારકા અને ઓખા વચ્ચે આ જે સિગ્નેચર બ્રિજ છે તેની ભેટ આપેલી છે અને આ જે કામ છે તે લગભગ અત્યારે આવતા 2 વર્ષમાં આ લગભગ કામ પૂરું થાય તેવી શક્યતાઓ જે એસબી સિગ્લા કંપની છે જે સિગ્નેચર બ્રિજનું કામ ચાલુ છે તેમનું કહેવું છે કે આવતા 2 વર્ષની અંદર, 1.5-2 વર્ષની અંદર આ કામ સંપૂર્ણ થઈ જશે. અને જે બેટ દ્વારકા જવા માંગતા યાત્રિકો, પ્રવાસીઓ, મુસાફરો અને બેટના લોકો તે સિગ્નેચર બ્રિજ ઉપરથી જઈ શકશે. અત્યારે બેટની અંદર ઘણી બધી મુસીબતો છે, જે હાલમાં પણ આજે પણ એવા સમાચાર છે કે બેટની અંદર પાણીનો પ્રશ્ન છે, બેટની અંદર લાઇટનો પ્રશ્ન છે, જે કેબલિંગ દ્વારા, પીજીવીસીએલના કેબલિંગ દ્વારા જે સમુદ્રમાંથી કેબલ નાખવામાં આવે છે તે પણ ક્ષતિગ્રસ્ત છે, તેનું કામ અત્યારે ચાલુ છે, અને પાણી પણ નથી, પાણીનો પ્રશ્ન પણ છે. તો આવા જે જરૂરિયાતના જે પ્રશ્નો છે, એસેન્શિયલ સર્વિસ છે, તે બેટની અંદર વારંવાર ખોરવાઈ જાય છે. અને ખાસ કરીને બધો મટીરિયલ છે જે જરૂરિયાત છે લોકોની તે બોટ દ્વારા જવું છે, પરંતુ જે આ સિગ્નેચર બ્રિજ બની ગયા બાદ પાણી છે, લાઇટ છે, જીવન જરૂરિયાતની વસ્તુઓ છે કે બેટની અંદર જવું, આ તમામ જે સવલતો છે તે સુલભ થઈ જશે અને આ સિગ્નેચર બ્રિજનો લાભ
बेट ने चोक्कस थवानो छे अने भारत अने विश्वभरना जे यात्रिको आज बेट आवे छे तेनु प्रमाण पण वधशे ते पोताना वाहन लई अने आ आ बेट द्वारका मुके मेरा प्रश्न ने कहीश के आपणे बेट द्वारकानी नजीक छीए आपणे जोई शकीए छीए के बेट द्वारकामां द्वारकाधीशनु मंदिरनी ध्वजा देखाय छे हाजी करमाणीनी दरगाह देखाय छे अने जे बेट छे ते बेटनुं जे મહત્વ અત્યારે છે તેના કરતાં પણ આ બેટનું મહત્વ ખૂબ જ વધી જશે. આપને ખાસ એ જણાવી દઉં કે બેટ અને સમિયાણી અથવા બેટનો જે ગલ્ફ ઓફ કચ્છનો ભાગ છે અથવા જે બેટની આસપાસનો જે વિસ્તાર છે તે ડોલ્ફિન માટે પણ પ્રખ્યાત છે અને અહીં ઘણી વખત ડોલ્ફિન ટોળાના ભાગમાં ડોલ્ફિન અહીં જોવા મળે છે. તો આજે સિગ્નેચર બ્રિજની આપણે વાત કરતા હતા તો સિગ્નેચર બ્રિજનું કામ અત્યારે 50% થઈ ગયું છે અને આ સિગ્નેચર બ્રિજ જ્યારે પૂરું થશે ત્યારે યાત્રિકો માટે બેટના નાગરિકો માટે ધાર્મિક લોકો માટે પ્રવાસીઓ માટે ખૂબ જ આ જે બ્રિજ છે તે અગત્યનું જણાશે. દ્વારકા ટુડેના માધ્યમથી હું બુધાબા પાટી કેમેરા પર્સન હિત દાસાણી સાથે બેટ દ્વારકા.